વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 9.5 ની ચર્ચા કરીશું. એમની જે રકમ આપી છે એને પહેલા સમજીએ. 80 સેન્ટીમીટર ઊંડાઈ સુધી પાણી ભરેલી એક ટાંકીના તળિયે એક નાનો બલ્બ મૂકેલો છે. બલ્બમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ પાણીની સપાટી પાસેથી કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવશે, ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે, પાણીનો વક્રી ગુણાંક આપણને આપી દીધો છે. ચાલો તો એની રચના જે છે આકૃતિ એને સમજીએ. પહેલી વસ્તુ એ કીધી છે આપણને, અહીંયા ધારી લો કે બિંદુ બી છે, બિંદુ બી પાસે બલ્બ મૂક્યો છે અને કીધું છે બલ્બ બિંદુવત ઉદગમ તરીકે ધ્યાનમાં લો. હવે મેક્સિમમ સપાટી આપણે કવર કરવાની છે, તો એક સિમ્પલ તમે વસ્તુ જોઈ શકો છો કે જ્યારે બલ્બમાંથી નીકળતું પ્રકાશનું કિરણ એ સપાટી પર આપાત થાય અને જે આપાત કોણ અહીંયા બનાવે છે એ આપાત કોણ એના ક્રાંતિ કોણ જેટલો હશે તો પ્રકાશનું કિરણ વક્રીભવન થઈ અને સપાટીને સમાંતર થઈ જશે. આ રીતે મતલબ કે અહીંયાથી તમારો પ્રકાશ જે છે એ બહાર ફેલાવવાનો પ્રયત્ન ઓછો કરશે અને જો એના કરતા ઓછા ખૂણે આપાત થશે તો સ્વાભાવિક છે અહીંથી વક્રીભવન થઈ માનો કે આ રીતના ફેલાઈ જશે બહાર. તો એવી પરિસ્થિતિમાં આપણને મેક્સિમમ અંતર નહીં મળે. તો આપણે એવી કલ્પના કરીએ કે ધારો કે બલ્બમાંથી આવતું પ્રકાશનું કિરણ એ ક્રાંતિ કોણ જેટલા ખૂણે આપાત થાય જેથી વક્રીભૂત કિરણ આપણને જે મળે છે એ વક્રીભૂત કિરણ આપણને 90 ડિગ્રીએ પ્રાપ્ત થઈ જશે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો બંને બાજુ સેમ જ છે. હવે બલ્બમાંથી જે પ્રકાશ નીકળે છે એ પ્રકાશ કેટલા ક્ષેત્રફળમાંથી બહાર નીકળે છે એ જાણવા માટે આપણે ઉપર જે ભાગ છે, તમને સિમ્પલ એક વસ્તુ તો ખ્યાલ આવશે કે તમે જે પાત્ર લો છો એ પાત્ર જનરલી ગોળાકાર ભાગ જ હોય છે, બરાબર? તો એ ગોળાકાર ભાગ જે છે એની જે રચના તૈયાર થતી, ધારો કે તપેલી જેવી રચના આપણે લીધી છે અથવા કાચનું બીકર લીધું છે, તો એ કાચના બીકરના ગોળાકાર ભાગમાંથી કેટલો પ્રકાશ કેટલા વિસ્તારમાંથી બહાર આવે છે એ મારે જાણવું છે. તો એના માટે મારે આ ગોળાકાર ભાગ જે દેખાય છે એની ત્રિજ્યા મેળવવી પડશે. જો એની ત્રિજ્યા હું મેળવી લઈશ તો મને કેટલો ભાગમાં અથવા તેનું ક્ષેત્રફળ છે એ સરળતાથી ખબર પડી જશે. કારણ કે ક્ષેત્રફળ મેળવવું છે એટલે વર્તુળાકાર ભાગ છે, વર્તુળાકાર ભાગના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે, પાય આર સ્ક્વેર, બરાબર? પાય આર સ્ક્વેર પ્રમાણે આપણે ચાલીએ એટલે આપણને ક્ષેત્રફળ પ્રાપ્ત થઈ જશે. તો આપણે લાવવાની કેટલી વસ્તુ થઈ? સામેની બાજુ મેળવી છે, આ પાસેની બાજુ એટલે કે જે એચ છે એ આપણને આપી દીધો છે 80 સેન્ટીમીટર. આપણે મેઇન લઈ આવવાનું છે જે આ ખૂણો છે, એ ખૂણો લાવવાનો છે. એ ખૂણો મેળવવા માટે આપણે શું કરીશું? તો કે આઈસી એટલે કે ખાલી સી પણ બોલી શકો તમે, આઈસી લઈ આવવું હોય તો એના માટે હું સી બિંદુ પાસે સ્નેલનો નિયમ લગાડી દઉં. સ્નેલના નિયમનું સૂત્ર છે N1 sin θ1 = N2 sin θ2. એ પ્રમાણે મને કેલ્ક્યુલેશન કરીએ તો મને ત્યાંથી આપણને સી મળવો જોઈએ. અથવા તકલીફ એ થશે, આપણને વક્રીભવન પાણીનો આપી દીધો છે, ઓકે ચાલો આપણને મળી જશે એ પ્રમાણે. અને યા તો તમે ડાયરેક્ટલી પણ કાઉન્ટ કરી શકો. ડાયરેક્ટલી કાઉન્ટ કરવા માટે તમારી પાસે પૂર્ણ આંતરિક પરાવર્તનની થિયરીમાં આપણે એક સૂત્ર આવું ભણી ગયા છીએ, સાઇન સી ઇઝ ઇક્વલ ટુ 1/N. એટલે બંને રીતે આપણે કામ કરી શકીએ. અહીંયા એન આપણને ખબર છે તો સી આપણને મળી જશે. અથવા તમે સ્નેલનો નિયમ પણ લગાડી શકો, સાઇન સી મળી ગયું, સાઇન સી મળે એના ઉપરથી તમે સી ને ફાઇન્ડ આઉટ કરી લો સાઇન નેચરલ સાઇનમાં જઈને. અથવા સાઇન સી મળે છે એટલે સાઇન સી નો મતલબ શું થાય, જે વેલ્યુ આવશે એ સામેની બાજુ છેદમાં કર્ણની હોય તો એના ઉપરથી તમે કોસ પણ મેળવી શકો. સાઇન અને કોસ મળી જાય એટલે તમે ટેન લઈ લો, બરાબર? એ રીતે પણ કામ કરી શકીશું આપણે. ચાલો જોઈએ. પહેલું કામ છે આપણી પાસે ટેન મેળવીએ. આપણે આર મેળવવો છે એટલે આપણે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ પ્રમાણે કામ કરવું પડશે, બરાબર? કારણ કે સામેની બાજુ આર છે, અહીંયા પાસેની બાજુ એચ છે. પણ આપણે ટેન લાવવા માટે મેં તમને કીધું એ પ્રમાણે તમારે પહેલા સાઇન સી મેળવી લેવાનું છે એટલે સાઇન મળી જાય. સાઇન સી પ્રમાણે સૂત્ર મેં હમણાં કીધું 1/N, એનો યુઝ કર દો. 1/N પ્રમાણે વેલ્યુ આપણને આપી છે, અહીંયા 1.33 છે. 1.33 લો અથવા તો 4 ના છેદમાં 3 લેશું તો પણ 1.33 જ આવશે.
साइन मड़ी गयु, साइन ने कन्वर्ट कर दो नित्यसम प्रमाण कोस में। आशा राखी आ नित्यसम तुमने याद हे, साइन स्क्वेर थीटा प्लस कोस स्क्वेर थीटा इक्वल टू वन, आ नित्यसम तमने खबर है। ए प्रमाण तमे कोस नी वेल्यू मूकी दो, कोस नी वेल्यू और साइन नी वेल्यू मड़ी जाए, एटले ए वेल्यू तमे अहींया एड कर दो, एटले टेन मड़ी जशे। बराबर, टेन तमने मड़ी गयो, तमारे खाली एने एच वडे गुणवानुं छे, एटले आर मड़ी जशे। चलो एनी पण गणतरी करी दईए आपणे, तो टेन मड़ी गयो छे आपणने। टेन नी अंदर आपणे साइन अने कोस आ बंने वेल्यू ने पुट करीए छीए, साइन अने कोस नी वेल्यू पुट करी एच नी वेल्यू पुट करो, एटले आपणने आर नी जे वेल्यू मळे छे ए अत्यारे आ प्रमाणे केल्क्युलेशन करता मळी छे 0.80 × 3√7। અને હવે સિમ્પલ છે, તમારે જે ક્ષેત્રફળ મેળવવાનું છે એ ક્ષેત્રફળ એનું તમે સૂત્ર મૂકી દો, એ બરાબર પાઈ આર સ્ક્વેર, પાઈ આર સ્ક્વેરમાં આર ની વેલ્યુ એડ કરી દેશો, એટલે ફાઇનલી તમને જે આન્સર મળે છે એ મળે છે 2.85 સેન્ટીમીટર। એટલે લોજિક બહુ સિમ્પલ છે, તમારે માત્ર ને માત્ર કેટલું ક્ષેત્રફળ કવર કરે છે એ જાણવું છે, તો તમારે ત્રિજ્યા મેળવવી પડે, અને ત્રિજ્યા તમે આકૃતિમાં જોવા જાઓ તો એ તમારી સામેની બાજુ કહેવાય, ખૂણાની પાસેની બાજુ ખબર છે, એટલે સામેની બાજુ જો આપણે જાણી લઈએ તો આપણને પાસેની બાજુ અને સામેની બાજુ પ્રમાણે ક્ષેત્રફળ જાણી શકીએ આપણે। એટલે સામેની બાજુ ટૂંકમાં આપણે લાવવાની છે આર, આર મળી જાય એટલે આપણે સીધું પાયર સ્ક્વેરના સૂત્રમાં એને એડ કરી દેશું। ચલો એના પછીનું જે નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ નેક્સ્ટ એક્ઝામ્પલને આપણે જોઈએ। અજ્ઞાત વક્રી ભુવનાંક ધરાવતા કાચમાંથી એક પ્રિઝમ બનાવેલો છે, એની એક સપાટી પર પ્રકાશનું સમાંતર કિરણ જૂથ આપાત કરવામાં આવે છે, પછી આપણને અહીંયા વિચલન કોણ આપી દીધો છે 40 ડિગ્રી। પ્રિઝમ એના દ્રવ્યનો આપણે વક્રી ભવનાંક મેળવવો છે, પ્રિઝમ એના વક્રતાકારક કોણ એટલે કે તેનો પ્રિઝમ કોણ જે છે એ 60 ડિગ્રી છે। જો આ પ્રિઝમને 1.33 વક્રી ભવનાંક ધરાવતા પાણીમાં મૂકીએ અને સમાંતર કિરણ જૂથ હોય તો એના માટે લઘુત્તમ વિચલન કોણ કેટલો હશે। એટલે પહેલા કિસ્સામાં આપણને પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક માંગેલો છે, આપેલી વસ્તુમાં કેટલી વસ્તુ છે, માત્ર આપણી પાસે એક લઘુત્તમ વિચલન કોણ છે અને બીજું છે એનો વક્રતા કોણ એટલે કે એનો પ્રિઝમ કોણ આપણને આપી દીધો છે। ચલો પહેલું કામ શું કરીશું, એ પહેલું કામ જે છે આપણે ધારી લો કે અત્યારે પ્રિઝમ આપણે બહાર મૂકેલો છે, મતલબ કે પ્રિઝમ આપણો હવામાં પડેલો છે, તો સીધી વાત છે કે પ્રકાશનું કિરણ એ હવામાંથી કાચમાં આવશે, હવામાંથી કાચમાં આવે એટલે પહેલું માધ્યમ હવા થાય, બીજું માધ્યમ થાય આપણું કાચ। તો આપણે પ્રિઝમ વાળી જે થિયરી ભણ્યા હતા એ થિયરીમાં આપણે કંઈક આવું સૂત્ર જોયું હતું, N2/N1 = sin લઘુત્તમ વિચલન કોણ, એના માટે આપણે શબ્દ વાપરીએ ∆m sin ∆m + a/2 એના છેદમાં sin a/2। બરાબર, આ રીતનું કંઈક આપણું સૂત્ર હતું। હવે આમની અંદર આપણી પાસે કેટલી વેલ્યુ છે, તો ડેલ્ટા એમ છે, પછી એ પણ છે, N1 એટલે હવાનું માધ્યમ છે, N2 એટલે પાણીનું માધ્યમ જે આપણને મળી, સોરી કાચનું માધ્યમ કે જે આપણને પ્રાપ્ત થઈ જશે। એટલે પ્રથમ આપણે ખાલી આ કિસ્સામાં બધી વેલ્યુ એડ કરવાની છે, વેલ્યુ એડ કરી સાઇન અને સાઇનની જે વેલ્યુ આવે કૌંસમાં એ વેલ્યુ આપણે લોગ ટેબલ પરથી ફાઇન્ડ આઉટ કરી અને આમાં એડ કરી દઈએ એટલે આપણને N2 મળી જશે। હવે આપણને એવું કીધું છે કે જો પ્રિઝમને પાણીમાં ડૂબાડવામાં આવે, દોસ્તો પાણીમાં ડૂબાડશો તો એનો મતલબ એવો થયો કે પ્રકાશનું જે કિરણ છે એ કિરણ પાણીમાંથી કાચમાં જશે, પાણીમાંથી કાચમાં જાય એનો મતલબ એવો થયો કે પાણી તમારું પહેલું માધ્યમ છે, કાચ તમારું બીજું માધ્યમ છે। બરાબર, સૂત્ર પાછું આનું આ જ લેવાનું છે, પણ આ વખતે આપણને ડેલ્ટા એમ ખબર નથી, પણ યાદ રાખજો એ તો બધા માટે સેમ જ રહેશે, પ્રિઝમ હવામાં પડેલો છે, પ્રિઝમ કાચની અંદર, સોરી પ્રિઝમ પાણીમાં છે કે ગ્લિસરીન કોઈ બી માધ્યમમાં લેશો એનો પ્રિઝમ કોણ બદલાતો નથી, ખ્યાલ આવશે? એટલે ડેલ્ટા એમ ફાઇન્ડ આઉટ કરવાનો છે એ આપણને એઝ ઇટ ઇઝ રહેશે, N2 તરીકે કાચનું માધ્યમ આવશે, N1 તરીકે પાણીનું માધ્યમ આવશે, એ બધી વેલ્યુ પુટ કરી અને આપણે ડેલ્ટા એમને કરતા બનાવવાનો થશે, એટલે એને આપણે થોડું વિચારવું પડશે, પણ એ પહેલા પહેલાનો આપણે આન્સર જોઈ લઈએ। સૂત્ર એનું એ છે, અહીંયા ડાબી બાજુમાં એને બનાવી દીધું છે NGA,
एनजीए मतलब शू तो के एनजी अपॉन एन ए, एनजी अपॉन एन ए मतलब एन टू बाय एन वन बराबर। वेल्यू आपने दरेक आपी छे ए प्रमाणे अहीं पुट करो, 60 प्रिज्म कोण, 40 तमारो लघुत्तम विचलन कोण, डिवाइड बाय 2 એટલે 100 ભાગ્યા 2 એટલે 50, છેદમાં 60 ભાગ્યા 2 એટલે 30। sin 50 અને sin 30 ની લોગ ટેબલમાંથી વેલ્યુ ફાઇન્ડ કરી એનો ગુણોત્તર લઈ લો એટલે આન્સર તમારો આવી ગયો 1.532। હવે આપણે જે મેળવવાનું છે એ માટે થોડુંક તમારે વિચારવાનું છે, ખાસ આ વિચારવાનું છે, પ્રિઝમને તમે પાણીમાં ડૂબાડો છો ત્યારે પ્રકાશ ક્યાંથી ક્યાં પ્રવેશે ને એ આપણે વિચારવાનું છે બરાબર। તો એના માટે આપણે પાછું સૂત્ર તો એ જ મૂકી દીધું છે, સૂત્ર એ મૂકીને આપણને જેટલી વેલ્યુ ખબર છે એટલી મૂકવાની છે, આપણને ખાલી આ વેલ્યુ ખબર નથી જે આપણે મેળવીશું, બાકીની જે વેલ્યુ છે એ બરાબર 60 છે બરાબર। એનજી ડી એનજી ડબલ્યુ એનજી આપણને એનો વક્રી ભાવના ખબર પડી ગઈ છે અહીંયા 1.532 વાળો, અને ડબલ્યુ એ આપણને આપી દીધેલો છે એટલે એ મેળવવા માટે આપણે અહીંયા એનજી અપોન એન ડબલ્યુ એની જે વેલ્યુ છે એ વેલ્યુને પણ આપણે ધ્યાનમાં લઈ લેશું। અહીંયા તમે જોઈ શકો છો એનજી ડબલ્યુ હતું એને ચેન્જ કરી એનજીએ હવાની કમ્પેરમાં કરી લીધું છે એટલે એનજીએના છેદમાં એન ડબલ્યુ એ લખાય, બંનેના વક્રી ભાવનાંક ખબર છે એને પુટ આઉટ કરી દો, સાઇન એ બાય ટુ એ 60 છે એના ભાગ્યા 2 કરશો એટલે સાઇન 30 થઈ જશે એટલે અત્યારે આપણને જમણી બાજુની વેલ્યુ મળી જશે। જમણી બાજુની જે વેલ્યુ મળે અહીંયા વચ્ચે બરાબર નહીં આવે, જમણી બાજુનું જે વેલ્યુ મળશે એ વેલ્યુ મળ્યા પછી તમારે જે સાઇન વિધેય છે આ સાઇન વિધેયને પેલી બાજુ લઈ જવું પડશે એટલે સાઇન ઇન્વર્સ થશે, સાઇન ઇન્વર્સ પ્રમાણે અહીંયા જે વેલ્યુ મળી હશે એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી દો નેચરલ સાઇન ઉપરથી, અને પછી તમે અહીંયા એ તો આપણને ખબર છે અને ડેલ્ટા એમ આપણને મળી જશે। ચાલો એનું સોલ્યુશન પણ જોઈએ, જોડે જોડે જોઈ લઈએ। ચાલો નેચરલ સાઇન પ્રમાણે આપણે જ્યારે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી છે તો એ વેલ્યુ આપણને મળી 35 ડિગ્રી અને 10 મિનિટ। હવે ખાસ દોસ્તો અહીંથી જોજો આ છેદમાં 2 છે અને તમારે અહીંયા ગુણી દેવાના છે, છેદમાં 2 ને ગુણશો એટલે 35 દુના 70 અને 10 દુના 20 એટલે 70 ડિગ્રી અને 20 મિનિટ થઈ, એની વેલ્યુ આપણને ખબર હતી એ બરાબર 60 ડિગ્રી છે, એ 60 ડિગ્રીને આપણે મૂકી અને બરાબરની પેલી બાજુ ધક્કો મારી દેશું એટલે 70 ડિગ્રી અને 20 મિનિટમાંથી 60 બાદ થઈ જશે એટલે 10 ડિગ્રી અને 20 મિનિટ આપણો લઘુત્તમ વિચલન કોણ થઈ જશે। ચાલો નેક્સ્ટ જોઈએ ઉદાહરણ, સોરી સ્વાધ્યાયના દાખલા નંબર 7। દાખલા નંબર 7 ની અંદર આપણને એવું કીધું છે 1.55 વક્રી ભાવનાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીની વક્રતા ત્રિજ્યા સમાન હોય એવો દ્વિબહિર્ગોળ લેન્સ બનાવેલો છે, 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ મેળવવી છે તો એના માટે જરૂરી વક્રતા ત્રિજ્યા કેટલી હશે? કેન્દ્ર લંબાઈ જોઈએ છે આપણને 20 અને વક્રતા ત્રિજ્યા બંને સમાન કીધી છે પાછી, તો સીધી વાત થઈ ગઈ આપણી પાસે લેન્સ મેકર્સનું સૂત્ર છે, યાદ કરો લેન્સ મેકર્સનું સૂત્ર 1/f ઇઝ ઇક્વલ ટુ N2 માઇનસ N1 ડિવાઇડ બાય N1 ઇન્ટુ 1/r1 માઇનસ 1/r2। હવે આમાં મેં તમને એવું પણ થિયરીમાં આપણે ભણ્યા છીએ કે R1 જે છે વક્રતા ત્રિજ્યા એ આપણી ધન આવશે પણ R2 જે છે એ આપણી ઋણ આવે છે એટલે તમે અહીંયા R2 ની જગ્યાએ માઇનસ R લેશો અને R1 ના જગ્યા પર પ્લસ R લેશો એટલે વચ્ચે થઈ જશે માઇનસ માઇનસ પ્લસ N2 માઇનસ N1 N2 માઇનસ N1 N2 એટલે વક્રી ભાવનાંક ધરાવતું 1.55 વક્રી ભાવનાંક ધરાવતું કાચનું માધ્યમ થશે, N1 એટલે હવાનું કારણ કે પ્રકાશ ત્યાંથી હવામાંથી આવશે કાચમાં, બધી વેલ્યુ પુટ કરશો એટલે આપણને F ની વેલ્યુ મળી જશે। ચાલો F ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી લે, F ની વેલ્યુ મળી ગઈ કેટલી, તો સોરી F તો આપણને ઓલરેડી આપેલો છે ને, F આપણને આપેલો છે 20 સેન્ટીમીટર, આપણે R જોઈએ છે, R મેળવવા માટે તમારે મેં તમને કીધું એ પ્રમાણે 1/r1 માઇનસ 1/r2 જે છે એમાં R અને માઇનસ R એડ કરશો એટલે આથી જે છે 2/r, 2/r માંથી તમારે R ને કરતા બનાવી દેવાનો છે,
આરને કરતા બનાવશો એટલે એ તમને મળી જશે 22 સેન્ટીમીટર. એટલે સિમ્પલ દાખલો છે, ખાલી લેન્સ મેકર્સના સૂત્રનો તમારો ઉપયોગ કરવાનો છે. ચાલો હવે એવું કીધું છે પ્રકાશની કિરણાવલી કોઈ એક બિંદુ P પાસે કેન્દ્રિત થાય છે. જો માર્ગમાં P બિંદુથી 12 સેન્ટીમીટરના અંતરે માર્ગમાં 12 સેન્ટીમીટરના અંતરે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ અને 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવે તો આ કિરણાવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે? પ્રકાશની કિરણાવલી કોઈ એક P બિંદુ પાસે કેન્દ્રિત થાય, જો માર્ગમાં P બિંદુથી 12 સેન્ટીમીટરના અંતરે અને 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ અને 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવે તો આ આ કિરણાવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે? તો પહેલા આપણે વિચારીએ રચના. માની લો કે આ એક મુખ્ય અક્ષ છે. તમને એવું કીધું છે પ્રકાશની કિરણાવલી પી બિંદુ પાસે કેન્દ્રિત થાય છે. માનો કે અહીંયા કેન્દ્રિત થાય છે આ રીતે. પણ તમે ધારો કે માર્ગમાં 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો અહીંયા બહિર્ગોળ લેન્સ મૂકી દીધો આ રીતે. તો યાદ કરો દોસ્તો, બહિર્ગોળ લેન્સનું કામ શું? તો કે બહિર્ગોળ લેન્સનું કામ છે કિરણોને કેન્દ્રિત કરવાનું. એટલે એ શું કામ કરશે કે વિધાઉટ લેન્સ જ્યારે તમે કિરણો કેન્દ્રિત કરાવો છો તો અહીંયા પી બિંદુએ કેન્દ્રિત થાય છે. પણ જેવો તમે માર્ગમાં લેન્સ મૂકો છો એટલે કિરણો નજીક કેન્દ્રિત થવાના, કારણ કે વક્રીભવન થશે. વક્રીભવન થઈ તમને અહીંયા પ્રતિબિંબ આપશે, બરાબર? આ જે બ્લુ લાઇન જ્યાં ભેગી થાય છે ત્યાં તમારું પ્રતિબિંબ રચાશે. તો એ પ્રતિબિંબ અંતર તમારું કેટલું હશે એ તમારે જાણવાનું છે. દાખલો સિમ્પલ છે. વસ્તુ પહેલું જે પહેલા કિરણો જે કેન્દ્રિત થતા હતા બિંદુ પી પાસે, એ આપણા માટે વસ્તુ અંતર થઈ જશે. કેન્દ્ર લંબાઈ આપણને આપી દીધી છે, બરાબર? વસ્તુ અંતર ખબર છે કેટલું? 12 સેન્ટીમીટરના અંતરે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ લે. આ યુ બરાબર 12 સેન્ટીમીટર અને એફ બરાબર 20 સેન્ટીમીટર લઈ લો. આટલી વેલ્યુ મૂકી અને તમે લેન્સનું સૂત્ર મૂકી દો એટલે તમને પ્રતિબિંબ અંતર મળી જશે. એવું જ કામ અંતર્ગોળ લેન્સમાં કરવાનું છે. અંતર્ગોળ લેન્સની જો આપણે રચના વિચારીએ તો આ રીતની અંતર્ગોળ લેન્સની રચના હોય છે. માનો કે આ મુખ્ય અક્ષ છે. ધારી લો કે પરિસ્થિતિ એ છે કે ધાર વચ્ચે માર્ગમાં અંતર્ગોળ લેન્સ નહોતો ત્યારે તમારા કિરણો સપોઝ કે અહીંયા ભેગા થતા હતા, પણ હવે અંતર્ગોળ લેન્સ છે તો હવે અંતર્ગોળ લેન્સ છે તો અંતર્ગોળ લેન્સનું કામ છે કિરણોને વિકેન્દ્રિત કરવાનું. વિકેન્દ્રિત કરશો એટલે ધારો કે કિરણો તમારા એના કરતા આગળ ભેગા થાય છે આ રીતે. તો પહેલા તમારું બિંદુ પી છે, એ બિંદુ પી તમારું અહીંયા હતું જ્યાં રેડ લાઈનો ભેગી થાય ત્યાં બિંદુ પી હતું, અને હવે તમારું જે પી ડેશ છે એ પી ડેશ તમને પાછળ મળે છે. તો બિંદુ પી વાળું તમારું વસ્તુ અંતર થશે અને પી ડેશ વાળું પ્રતિબિંબ અંતર થશે. આપણે એને સમજી લઈએ. ચાલો પહેલા આપણને યુ કેટલા આપેલા છે? 12. એફ બરાબર 20 છે તો વી મળી જશે. ગાઉસ સિમ્પલ ગાઉસનું સૂત્ર મૂકી દો. ગાઉસના સૂત્ર પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન કરીએ એટલે આપણને વી પ્રાપ્ત થઈ જાય. વી કેટલા મળે છે? 7.5 સેન્ટીમીટર. પણ 7.5 મળે છે એ કેવા છે? તો કે પ્લસ છે. પ્લસ છે એટલે જે બાજુ આપણે પહેલા કિરણો કેન્દ્રિત થતા હતા એ જ બાજુએ પણ 7.5 સેન્ટીમીટરના અંતરે કેન્દ્રિત થાય છે, બરાબર? એટલે પહેલા કેટલા કેન્દ્રિત થતા હતા? 12 સેન્ટીમીટર. એના બદલામાં બહિર્ગોળ લેન્સ આવી ગયો તો એના કરતા નજીક કેન્દ્રિત થઈ ગયા છે. હવે અંતર્ગોળ માટે વિચારીએ કે માનો કે અંતર્ગોળ લેન્સ મૂકીએ તો પરિસ્થિતિ તો એની જ છે. વસ્તુ અંતર 12, કેન્દ્ર લંબાઈ ખાલી બદલાઈ ગઈ. જોઈ લો, કેન્દ્ર લંબાઈ -16, કારણ કે અંતર્ગોળ લેન્સ હોય એની કેન્દ્ર લંબાઈ ઋણ આવે. એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરતા આપણને V મળે છે 48 સેન્ટીમીટર. અને પાછો પોઝિટિવ છે મતલબ જે બાજુ પહેલા ભેગા થતા હતા એ જ બાજુ એટલે કે જમણી બાજુએ કિરણો કેન્દ્રિત થશે. ચાલો નેક્સ્ટ જોઈએ. દાખલા નંબર 9.9. 21 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સની સામે 14 સેન્ટીમીટરના અંતરે 3 સેન્ટીમીટરની ઊંચાઈની એક વસ્તુ મૂકેલી છે.
લેન્સ વડે મળતા પ્રતિબિંબનું આપણે વર્ણન કરવાનું છે અને જો વસ્તુને લેન્સથી વધારે દૂર લઈ જવામાં આવે તો શું થશે પ્રતિબિંબનું વર્ણન કરવું છે કેટલી કેન્દ્ર લંબાઈ છે 21 કયો લેન્સ છે અંતર્ગોળ યુ બરાબર 14 ઊંચાઈ આપી છે 3 પ્રતિબિંબ કેવું મળે છે એ જાણી લઈએ તો પહેલા પ્રતિબિંબ અંતર મેળવી લઈએ સિમ્પલ છે દોસ્તો લેન્સનું સૂત્ર એટલે કે ગૌસનું સૂત્ર મૂકી દો અહીંયા તમને f આપી દીધો છે અંતર્ગોળ લેન્સ છે એટલે f તમારો નેગેટિવ આવશે f બરાબર માઇનસ તમારે લેવાનો થશે 21 સેન્ટીમીટર પછી તમને અહીંયા કેટલા અંતર આપેલું છે તો કે u બરાબર આપેલું છે 14 સેન્ટીમીટરના અંતરે એટલે એ પણ માઇનસ આવશે અને એના ઉપરથી v મળી જાય v મળે એટલે મોટવણી મૂકી અને પછી આપણે વિચારીએ કે જો વસ્તુને લેન્સથી દૂર લઈ જઈએ તો શું થાય ચાલો સોલ્યુશનની અંદર જોઈ લઈએ જે વેલ્યુ આપણે ઉપર વિચારી હતી એ પ્રમાણે u માઇનસ f પણ માઇનસ એટલે લેન્સના સૂત્ર પ્રમાણે આપણને જે v મળે છે એ માઇનસ 8.4 સેન્ટીમીટર પર મળે છે માઇનસ મળે છે મતલબ થયો કે લેન્સની ડાબી બાજુ સપોઝ આ અંતર્ગોળ લેન્સ છે આપણો તો અહીંયા આપણી વસ્તુ બરાબર અહીંયા વસ્તુનું અંતર 14 છે પણ પ્રતિબિંબ જે મળે છે એ પ્રતિબિંબ એના કરતા આગળ એટલે અહીંયા કંઈક રચાવવું જોઈએ પણ ડાબી બાજુ એ જ રચાય છે માટે નેગેટિવ છે નેગેટિવ એટલે આપણને તો ખબર પડી ગઈ કે ભાઈ આભાસી હશે ચત્તુ છે અને હવે વસ્તુ કરતા મોટું કેનાનું એવું આપણે જો વિચારવાનું થાય તો મોટોણીની આપણે જરૂરિયાત પડે તો મોટોણીનું સૂત્ર સિમ્પલ મૂકી દો લેન્સ માટે એમ બરાબર વી બાય યુ વી બાય યુ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન કરશો એટલે મોટોણી મળી જશે મોટોણી મળી જાય એટલે તમને ખબર પડી જશે કે ભાઈ વસ્તુ કરતા નાનું છે કે મોટું છે જો કે આકૃતિ પરથી તો આપણને આઈડિયા આવે જ છે કે વસ્તુ કરતા નાનું હશે હવે વસ્તુને લેન્સથી દૂર લઈ જઈએ તો શું થાય એના માટે આપણે વિચારણા કરી દઈએ ચાલો મોટોણી મેળવી લીધી એટલે આપણને જે ઊંચાઈ પ્રાપ્ત થાય છે એ 1.8 સેન્ટીમીટર મળે છે આઈડિયા આવી ગયો જે વસ્તુ કરતા કેવો છે નાનો છે કારણ કે વસ્તુ 3 સેન્ટીમીટરની હતી હવે વધારે દૂર લઈ જઈએ આપણે માની લો કે વસ્તુ જે છે ને લેન્સથી વધારે વધારે દૂર લઈ જઈએ તો પ્રતિબિંબ જે છે એ લેન્સના મુખ્ય કેન્દ્ર તરફ ગતિ કરે મતલબ એવો થઈ ગયો તમારું જે પરિમાણ છે વસ્તુનું પ્રતિબિંબ જે મળે છે એનું પરિમાણ એ ઘટતું જશે અને એક પરિસ્થિતિ એવી આવશે કે મુખ્ય કેન્દ્રથી આગળ વધશે નહીં આવું જ કામ આપણે આગળ એક દાખલામાં પણ જોઈ ગયા છે એમાં આપણે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરેલો સોરી બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરેલો બહિર્ગોળ દિશામાં પણ વસ્તુને આપણે દૂર ખસેડતા હતા તો પ્રતિબિંબ આપણને નાનું ને નાનું મળતું હતું અને મુખ્ય કેન્દ્ર એફ તરફ ખસતું હતું પણ મુખ્ય કેન્દ્ર એફ પછી એનો કોઈ આપણને આન્સર મળે નહીં કારણ કે જે કિરણો ભેગા થતા હોય એ એફ અને પી ની વચ્ચે ભેગા થાય એના પછી ક્યાંય ભેગા થતા નથી